નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયના છઠ્ઠા ધોરણની પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી એવું વિભાગ બીજો અંગણિતનું ચેપ્ટર પાંચમું લઘુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવનો સ્વાધ્યાય પાંચનો આ ચેપ્ટરનો છે છઠ્ઠો પાઠ અગાઉ આપણે પાંચ પાઠમાં આગળના દાખલા નથી થિસ વિભાગ શીખી ગયા ચેનલ પર નવા વ્યૂહર છે અને સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઇક સર કરી દેજો સાતમું દાખલો એવો છે કે બે ગુણકમાં ત્રણ ગુણકમાં પાંચ અને ત્રણ ગુણકમાં પાંચ ગુણકમાં સાત એનો લસા કેટલો થાય લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય તો આપણે એક છે બે ગુણકમાં ત્રણ ગુણકમાં પાંચ ને એક છે ત્રણ ગુણકમાં પાંચ ગુણકમાં સાત અને આપણે લસા કાઢવો હોય લસામાં શું હોય કે એકને એક રકમ ફરીથી રિપીટ ન થાય તો વાર બે છે ને તો બે આપણે એકવાર લખી નાખવાના બરાબર પછી ત્રણ બે વખત ભલે હોય તો લખવાના કેટલી વખત એક જ વખત પાંચ બે વખત ભલે હોય લખવાના કેટલી વખત એક વખત અને સાત એક વખત છે આ બધાનો ગુણાકાર કરીએ આપણે તો શું આવે બે ગુણકમાં ત્રણ ગુણકમાં પાંચ ગુણકમાં સાત એ ઓપ્શન અહીંયા આપેલું છે અથવા તો ગુણાકાર તમને કીધું હોય બરાબર તો એનો જવાબ પણ અમને મળી જાય તો અહીંયા આપણે સીધો આ જવાબ જ મળી ગયો ઓપ્શન સી છે એ આપણો લસા થાય છે બરાબર ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ હવે બે ગુણાંકમાં બે ગુણકમાં સાત અને ત્રણ ગુણકમાં ત્રણ ગુણકમાં સાત નો લસા શું થાય હવે આ બધા બે ગુણકમાં બે ગુણકમાં પછી ત્રણ ગુણકમાં ત્રણ ગુણકમાં અને સાત બરોબર હા સાત બેમાં કોમન છે એટલે આપણે એકવાર લીધો બરાબર આ બે

પાંચસો બસો બાવન તો બસો બાવન આપણે સી ઓપ્શન આપણે મળે છે આપણો લસા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયું વિધાન ગુસ્સા માટે સાચું છે ગુરુતમ સામાન્ય અવયવ માટે શું સાચું છે તો ગુસ્સા એવી મોટા મોટી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય બી છે આપેલ તમામ સંખ્યાઓ વડે તેમના ગુસ્સાને નિશેષ ભાગી શકાય સી છે આપેલ સંખ્યાઓનો ગુસ્સા તે સંખ્યામાંથી મોટા મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી મોટી સંખ્યા હોય બરાબર એનાથી મોટી તો બને જ નહીં લા આ તો છે જ નહીં હવે જો આપેલી બે સંખ્યાઓ એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેનો ગુસ્સા થાય એ વાતે ખોટી છે ઘણીવાર મોટી સંખ્યાનો ગુસ્સા થાય હવે એને બીમાંથી આપણે કન્ફર્મ કરવાનું છે ગુસ્સા માટે શું સાચું છે

બે કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે આવી સંખ્યાને લસા તે સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા છે બરાબર પછી છે આપેલ તમામ સંખ્યા વડે લસાને નિશેષ ભાંગી શકાય તો એ તો સાચી છે આ તો સાચું વિધાન છે જો આપેલી બે સંખ્યાઓને એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેનો લસા થઈ શકે અને લસા એ આપેલી સંખ્યા સૌથી નાના સંખ્યા અથવા તો તેનાથી નાની સંખ્યા હોય હવે આ ત્રણ વિધાન તો સાચા લાગે છે આપને બરાબર સાચા છે પણ આ તમે જો લસા એ આપેલી સંખ્યા સૌથી નાની સંખ્યા હોય અથવા તો તેનાથી નાની સંખ્યા હોય આ વિધાન ખોટું છે કારણ કે લસા તમે કાઢો દાખલા તરીકે બે ચાર અને આઠનો લસા કાઢો ને બરાબર તો આનો મોટી સંખ્યા છે ને આઠ લસા થઈ ગઈ બે ચાર ને આઠનો લસા કાઢો ને એટલે સંખ્યા કેવી આવે મોટી આવે નાની નો આવે એટલે વિધાન ખોટું કયું થશે ડી થશે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર નીચેનામાંથી કઈ જોડી પરસ્પર સહમૂળ સંખ્યા છે હવે કઈ જોડી સહમૂળ સંખ્યા છે એટલે કે એનો એક અવયવ સામાન્ય હોય હમ અને પાછી વિભાજ્ય હોય સહમૂળ તો આપણે અઢાર ને વીસ એમાં બેકી સંખ્યા છે બેમાં આમાં બેકી સંખ્યા છે આમાં બેકી સંખ્યા છે એકમનો અંક આમાં બેકી ને એકી સંખ્યા થઈ બરાબર એટલે એકી સંખ્યા હોય છે મૂળમાં તો હવે અઢારના અવયવ આપણે પાડીએ તો અઢાર એકવું અઢાર નવ બે અઢાર અને છ ત્રણ અઢાર અવયવ શું છે એક બે ત્રણ છ નવ ને અઢાર બીજી સંખ્યા કઈ છે પચીસ તો પચીસ એકવું પચીસ અને પચું પચું પચીસ આના એકમ શું થયા એક પાંચ અને પચીસ હવે આમાં શું કહો તો સહમૂળની જોડી સંખ્યા સહમૂળતા આપણે એક જ છે જોડી થાય છે ને સામાન્યમાં એકય મળે છે બરાબર એક જ મળે એ સહમૂળ સંખ્યા થઈ ગઈ એટલે આ આપણે ડી છે ઓપ્શન આપણો સાચો થાય છે ત્યારબાદ નેક્સ્ટ બારમો છે નીચેનામાંથી કઈ સંખ્યાઓ પરસ્પર સૌમૂળ સંખ્યાઓ નથી પરસ્પર સૌ મૂળ સંખ્યા ન હોય ને એમાં એક સિવાય બધા હાલે બરાબર બે બે હોય તો બે થઈ જાય બે વખત ત્રણ હોય ત્રણ વખત હવે આમાં તમે જુઓ સૌમૂળ સંખ્યા ચેક કરવું હોય ને તો સૌથી પહેલાં આ શું ચેક કરવું કે એક સંખ્યાના વધારા અવયવ હોય એ સૌમૂળ સંખ્યામાં ના આવે બરાબર આમાં નથી કીધું છે તો હવે આપણે ટ્રાય કરીએ કે વીસ ને સત્યાવીસ તો પાંચ ચાર વીસ થાય વીસ એક વીસ નવ ત્રણ સત્યાવીસ તો એ વધારે અવયવ થઈ જાય બરાબર એટલે એ તો નથી અઢારમાં છતન અઢાર અને એકત્રીસ એકત્રીસ જ થાય એટલે આ સૌ મૂળ સંખ્યા થઈ જાય છે આમાં સૌ મૂળ સંખ્યા થાય છે બરાબર કોમન આમાં જો તમારે વીસ છે આ દાખલા સમજાવજો વીસ છે એને અવયવ પાડીએ તો વીસ એકવીસ પછી દસ બે વીસ અને ચાર પાંચ વીસ બરાબર આ એના અવયવ થયા સવ મૂળ સંખ્યા નથી કીધું હોત ને તો આ થઈ જો સત્યાવીસ હોય તો સત્યાવીસ એક સત્યાવીસ અને નવ ત્રણ સત્યાવીસ હવે આમાં જો સૌ મૂળ સંખ્યા આને કહેવાય કે જેનો માત્ર એક સંખ્યા છે ને એનો ગુસ્સા હજુ શું મળ્યો આ કા એકી સંખ્યા મળી સૌમૂળ થઈ બરાબર બાકી જો તમે બે કે સામાન્ય કે મળશે નહીં પણ આમાં નથી કીધું છે એ જ રીતના જો આ જે ગેરન દાખલા એમ અઢાર ને એકત્રીસના કરીએ ને તો એમાં પણ એક જ આવશે સામાન હવે ચૌદ ને છવ્વીસ કરીએ આપણે ચૌદના ભાગ પાડીએ તો ચૌદ એક ચૌદ સાત બે ચૌદ બે સાત ચૌદ બરોબર અને છવીસના પાડીએ છવ્વીસ તો છવ્વીસ એક છવ્વીસ અને તેર બે છવ્વીસ બરાબર એટલે આમાં તમે જુઓ આ સમૂળ સંખ્યા નથી બે છે એ બેકી સંખ્યા થઈ ગઈ બરાબર એટલે સમૂળ સંખ્યા નથી એવું કીધું હોય ને એટલે ઓપ્શન આપણો સી સાચો આવશે આ સત્તર ને બાવીસમાં એ એક જ આવશે આ સમૂળ સંખ્યા નથી કીધું છે એટલે આમાં જો બેકી આવી ગઈ સમૂળ એટલે એકી સંખ્યા બરાબર હવે આ બેકી સંખ્યા આવી ગઈ એટલે આપણો ઓપ્શન આવી ગયો સી સાચો ત્યારબાદ નેક્સ્ટ આપણે દાખલા નંબર જોઈએ તેર ત્રીસ અને છનો શું ત્રીસ અને છનો શું ત્રીસ થાય તો ત્રીસ અને છનો ગુસ્સા તો નો થાય લસા થાય લઘુત્તમ સામાનની બરાબર ત્રીસ ત્રીસ બરાબર અને છ ત્રીસ આનો લસા હું થયો ત્રીસ થયો તો લસા ત્રીસ થાય હા બરાબર લઘુત્તમ સામાન્ય અવયવી થાય ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચૌદ બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા સીના બરાબર હોય બે અવિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય સંખ્યાનું લસા સીના બરાબર હોય દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યા જ આપણે લઈ લઈએ એક ત્રણ લઈ અને એક બે લઈ તને લસા કાટવું હોય ને તો ત્રણ બે છ જ થાય તો શું કર્યું આપણે એનું આનો લસા છતી તો શું કર્યું ગુણાકાર કર્યો ને આપણે તો બે સંખ્યાનો શું કર્યું આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે બે જો અવિભાજ્ય સંખ્યા દાખલા તરીકે એક સાત છે અને બીજી અવિભાજ્ય સંખ્યા અગિયાર લઈ અવિભાજ્ય સંખ્યા એટલે હું કેના માત્ર બે જ અવયવ જો સાત એકવું સાત અને આ અગિયાર એકવું અગિયાર બે જવા એક સંખ્યા પોતે અને એક એક એમ બે જ અવયવ હોય એટલે અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ હવે એનો ગુણાકાર કરો ને એટલે સીતોતર આવે તો એનો લસા સીતોતર જ થાય તો તે બે સંખ્યાનો ગુણાકાર એનો લસા બરાબર થાય છે તો આ તો આપણે દાખલાઓ ચૌદ સુધીના આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોશું આપણે જોતાઓ એજ્યુકેશન ગુજરાતના શીખતાઓ થઈ ગયો બાર